આજે આપણે જોવાનું છે પિટિક કોરોઝન. પિટિક કોરોઝન મતલબ કે કોઈ કન્ટેનર લઈને જતા હોય કે પાણીનો ટાંકો લઈને જતા હોય તો આપણે ક્યાંક અંદર હોલ થઈ ગયું છે ને ત્યાંથી પાણી લીક થાય છે. ઓકે, હોલ કઈ રીતના થઈ ગયું? તો કે પહેલાં ક્રેક થઈ હોય, પછી પણ એનું મેન્ટેનન્સ ન થયું એટલે ક્રેક છે એ વધતી જતી હોય, પછી પોપડી માંડી હોય ઉખડવા. ઓકે, અને એના પછી છે એ હોલ થઈ જતું હોય એમાં. ઓકે, એટલે કાણું થઈ જાય એટલે ત્યાંથી જે કાંઈ તમે લિક્વિડ ફિલ કરેલું હોય એ રિમૂવ માંડે થવા. વોટરનું કન્ટેનર, વોટર ટેન્ક હોય તો પાણી આખા રસ્તે ઢોળાતું જતું હોય, એ ટાઈપનું જે કોરોઝન હોય ને કહેવાય પિટિક કોરોઝન. ફર્સ્ટ વન, ભેજવાળી હવા, મતલબ ઓક્સિજન હશે એરમાં અને મોઇશ્ચરાઇઝિંગ કન્ટેન્ટ છે એટલે વોટર ડ્રોપલેટ્સ હશે, એટલા માટે H2O + O2. ઓકે, ઇટ ગિવ્સ 2OH-, બે મને હાઇડ્રોક્સીના આયન મળશે. ઓકે, હવે એનું રિએક્શન થાય છે FeOH2. ઓકે, એ ક્યાંથી આવ્યું? એના માટે પહેલાં જોઈએ કે એક એણે મેટલનો પીસ લીધેલો છે, મેટલ લીધેલી છે, એમાં બે વસ્તુ હોય, એક કેથોડ હોય અને એક એનોડ હોય. ઓકે, હવે જે એનોડ છે એના પર એણે લીધેલું છે FE. ઓકે, એટલે FEમાંથી 2 ઇલેક્ટ્રોન છે એ લૂઝ થશે એટલે ફોર્મ થશે Fe+2 + 2 ઇલેક્ટ્રોન્સ. આ જે 2 ઇલેક્ટ્રોન્સ છે એ 2OH- જે હતું એની સાથે રિએક્ટ કરશે. ઓકે, અને ફોર્મ થશે FeOH2. હવે આ જે FeOH2 છે એ ફર્ધર ઓક્સિજન સાથે રિએક્ટ કરશે એટલે ફોર્મ થશે રસ્ટ, જેને આપણે કાર્ટ કહીએ છીએ, Fe2O3. જે જગ્યાએ કાટ લાગશે ત્યાં જગ્યાએ શું થઈ જશે? ક્રેક થશે માઇનોર જેવી. એ જે ક્રેક હોય એને કહેવાય પીટ. આમાં જે સાઈડમાં લખેલું છે ફાટ, એ જ પીટ ટાઈપનું. પહેલાં શું થઈ જશે? ક્રેકિંગ સ્ટાર્ટ થશે, પછી પોપડી હટશે તો એ ધીરે ધીરે ઉખડવા માંડશે, કન્ટેનરનો કલર છે એ ચેન્જ થઈ જશે, અને પછી શું થઈ જશે? ડાયરેક્ટ હોલ થઈ જશે, જેને આપણે પીટ કહીએ છીએ. ઓકે, હવે બાકીના જો 2 ઇલેક્ટ્રોન જે હતા, ફરીથી કહી દઉં છું, પિટિક કોરોઝન મોઇશ્ચર કન્ટેનિંગ એર હશે એટલે H2O + O2 ઇટ ગિવ્સ 2OH-. મેટલનો પીસ છે એમાં કેથોડ એનોડ 2 હશે. ઓકે, એનોડ છે એના પર મેં Fe લીધેલું હશે, Fe માંથી કન્વર્ટ થશે Fe+2 + 2 ઇલેક્ટ્રોન્સ. ઓકે, એ 2 ઇલેક્ટ્રોન્સ જે બચ્યા એ ઇલેક્ટ્રોન છે તો મેટલ સાથે એનું કન્ડક્ટન્સ થતું જ હોય, એ પાછા મોઇશ્ચરાઇઝિંગ એર છે ત્યાં મળી જશે 2 ઇલેક્ટ્રોન્સ. બાકી જે બચ્યું Fe+2, ઓકે, એ Fe+2 છે એ કોની સાથે રિએક્ટ કરશે? 2OH- સાથે. ઓકે, Fe+2 છે એ રિએક્ટ કરશે 2OH- સાથે અને ફોર્મ થશે FeOH2. FeOH2 છે એ કેથોડ ઉપર રિએક્ટ કરશે અને ત્યાં શું થઈ જશે? રસ્ટ, મતલબ કાટ લાગી જશે Fe2O3, મતલબ કે એનું ઓક્સિડેશન થઈ જશે એટલે એડિશન ઓફ ઓક્સિજન, અધરવાઇઝ રિમૂવલ ઓફ હાઇડ્રોજન. ઓકે, અને ત્યાં શું થઈ જશે? પિટિક કોરોઝન સ્ટાર્ટ થઈ જશે. આમાં જો ફિગરમાં જે રીતે છે એ રીતના ડિસ્ક્રિપ્શનમાં છે. મેટલની જે કંઈ હોય, ઓકે, લેયર એ કોના કોન્ટેક્ટમાં આવે છે? ઓક્સિજન અને મોઇશ્ચર કન્ટેનિંગ એટમોસ્ફિયર, H2O અને O2, એટલા માટે શું થાય? એના પર કોરોઝન સ્ટાર્ટ થાય. નીચેનો ભાગ છે, ઓકે, હવે જો મેટલ રાખેલું છે તો એક અપર પોર્શન હોય, એક લોઅર પોર્શન હોય. અપર પોર્શન છે તે વધારે એફેક્ટ હોય, લોઅર પોર્શન છે ઓછો એફેક્ટ થાય છે, મતલબ કે એનું કોરોઝન ઓછું થાય છે અને અપર પોર્શન હોય એનું વધારે થાય. હવે સપોઝ મેં લોખંડ આયર્ન લીધેલું છે તો Fe હોય તો Fe+2 + 2 ઇલેક્ટ્રોન થાય છે. ઓકે, એટલે કે મેટલનું શું થઈ જશે? એનોડિક કોરોઝન થાય છે. પછી જે લૂઝ થાય છે ઇલેક્ટ્રોન, છૂટા પડતા ઇલેક્ટ્રોન કેથોડ દ્વારા OHને મળે છે, જે OH આ ભેજવાળી હવામાં હોય છે અને શું બને છે? FeOH2, અને એનું શું કર્યું? ઓક્સિડેશન એટલે ફર્ધર ફોર્મ થયું Fe2O3. એક જ જગ્યાએ કન્ટિન્યુ કોરોઝન થાય જ રાખે તો અહીંયા શું થઈ જાય? ક્રેક થઈ જાય અને પછી એને
હોલ થાય છે એટલે પિટિક કોરોઝન તરીકે નામ હોય છે એનું. હવે આ પ્રકારનું કોરોઝન ઘણી વખત શું છે બોઇલરમાં જોવા મળતા હોય, ઓકે. પછી પાણીનું રેડિએશન કરવાથી આ પ્રકારનું ક્ષારણ ઘટાડી શકાય છે. પછી પાણી લઈ જતી પાઇપ પર ધૂળના રજકણોથી પણ આવા પ્રકારનું કોરોઝન થાય છે, જેના લીધે પાઇપમાં શું થઈ જાય છે કાણા થઈ જાય અને નકામા બની જાય. ઓકે, આ તો પિટિક કોરોઝન. નેક્સ્ટ પણ છે વોટરલાઇન કોરોઝન, મતલબ પાણીની સપાટીની નીચે જે ક્ષારણ થાય એ. આ તો બહુ ઇઝી છે. જો આમાં એણે શું રાખેલું છે, એક બીકર લીધેલું છે. બીકર પણ બીકરની અંદર એણે વોટર ફિલ કરેલું છે અને એની અંદર એણે એક મેટલનો પીસ રાખેલો છે. ઓકે, કઈ રીતે રાખેલો છે? આડો, મતલબ કે કઈ રીતે કે અડધો પોર્શન છે ને એ પાણીની અંદર ડીપ રહે અને અડધો પોર્શન છે એ એરમાં એમને એમ રહે. ઓકે, હવે એક જ પોર્શન છે, એક જ જે સ્ટ્રીપ છે, એક જ જે મેટલ છે એફી, એને બે પોર્શનમાં ડિવાઈડ કરેલો છે. જે વોટરની અંદરનો જે પોર્શન છે એને એનોડ કીધેલું છે અને વોટરની બહારની સાઈડનો જે પોર્શન છે એને કેથોડ કીધેલું છે. ઓકે, હવે એમાંથી જોજો એનોડ ને કેથોડ છે. હવે એનોડવાળો ભાગ છે એ ઓબ્વિયસલી ઓછા ઓક્સિજનના કોન્ટેક્ટમાં હશે અને બહારનો જે ખુલ્લો ભાગ છે જે એટમોસ્ફિયરમાં છે એ વધારે ઓક્સિજનના કોન્ટેક્ટમાં હશે. ઓકે, હવે આમાં શું છે કે એફી આયન લીધેલું છે, એફી પ્લસ ટુ ઇલેક્ટ્રોન્સ, એ જ મિકેનિઝમ છે. કયો ભાગ કેથોડ ને કયો ભાગ એનોડ? તો ઓક્સિજનના ઓછા કોન્ટેક્ટમાં હોય ને એનોડ, ઓછા એટલે એનોડ એમ. ઓકે, એ રીતના યાદ રાખજો. હવે ડિસ્ક્રિપ્શન જો, ધાતુનો પાણીની સપાટી નીચેનો ભાગ ઓછા ઓક્સિજનના સંપર્કમાં હોવાથી એનોડ બને છે અને એનોડિક ઓક્સિડેશન એટલે એ જ એફી, તો એફી પ્લસ ટુ ઇલેક્ટ્રોન. જ્યારે વધારે ઓક્સિજનના કોન્ટેક્ટમાં હોય કેથોડ બને છે. હવે જે ટુ ઇલેક્ટ્રોન લૂઝ થયા એની વાત છે. હવે ધાતુના ઓક્સિડેશન છૂટા પડતા ઇલેક્ટ્રોન, ઓકે, કયા ઇલેક્ટ્રોન? ટુ ઇલેક્ટ્રોન લૂઝ થયા એ ટુ ઇલેક્ટ્રોન ઓક્સિજન અને પાણી સાથે પ્રક્રિયા કરી અને ઓએચ માઇનસ બનાવે છે. ઓક્સિજન જે અપર પોર્શનમાં અવેલેબલ છે એ ઓક્સિજન અને વોટરથી ફિલ કરેલું છે એટલે એ વોટર મોલિક્યુલ સાથે રિએક્ટ કરી અને ઓએચ માઇનસ બનાવે છે. હવે આ જે ઓએચ માઇનસ છે એ અને એફી પ્લસ ટુ બે કેવા થઈ ગયા? ઓપોઝિટ, એટલે એ બેની વચ્ચે બોન્ડનું ફોર્મેશન થશે અને ફોર્મ થશે એફી ઓએચ ટ્વાઇસ બને છે. ઓકે, જેને શું કહે છે? રસ્ટ. આ કયા ટાઈપનું છે? વોટર લાઇનની નીચેની પ્લેસમાં જે થતું હોય કોરોઝન એ છે. ઓકે, નેક્સ્ટ વન છે એ છે ક્રિવાઇસ કોરોઝન, મતલબ કે કોઈ બે મેટલ રાખેલી હોય, અધરવાઇઝ આપણે બેન્ચ છે એમાં સ્ક્રૂ મારેલા હોય, ઓકે, વચ્ચે મેટલની ગ્રીલ કે ફિટ કરેલી હોય અને પછી સ્ક્રૂ મારેલા હોય, ઓકે, છતાં પણ એ સ્ક્રૂ એકદમ ટાઇટ હોય, વચ્ચેની શીટ છે એમાં ફિક્સ થઈ ગઈ હોય, છતાં એ જે થોડી ઘણી જે સ્પેસ બચેલી હશે ને ત્યાં પણ કોરોઝન થઈ જાય છે. આ ટાઈપનું હોય તો એને કહેવાય છે ક્રિવાઇસ કોરોઝન, અધરવાઇઝ તળમાં થતું ક્ષારણ. હવે જોવામાં કેથોડ એનોડ, કેથોડ એનોડ એવી રીતના લીધેલું છે એટલે એક જ મેટલ છે પણ અમુક પોર્શન છે ઓક્સિજનના વધારે કોન્ટેક્ટમાં હોય અને અમુક પોર્શન છે ઓક્સિજનના ઓછા કોન્ટેક્ટમાં હશે. હવે જો એનોડ, એનોડ એટલે ઓછા ઓક્સિજનનો સંપર્ક હશે અને એનોડ કહેશું અને વધારે ઓક્સિજનનો કોન્ટેક્ટ હશે અને કેથોડ કહેશું. ઓકે, ફર્સ્ટ સેકન્ડ કે આમાં બતાડેલું છે કે એનોડ કોને કાઉન્ટ કરે તો કે બહુ ઓછા ઓક્સિજનમાં. હવે તમે જુઓ રિબેટ શું કોને છે તો કે બે મેટલ્સ છે એને જોઈન્ટ કરવા માટે, અટેચ કરવા માટે
જે આપણે રિવર્સ થ્રીથી અટેચ કરીએ છીએ એ લગાવેલી છે ઉપર, એટલે બહુ ઓછો પોર્શન છે એનોડનો, બાકી વધારે પડતો પોર્શન છે એમાં કેથોડનો છે. હવે જ્યારે બે જુદી જુદી અથવા સેમ મેટલની પટ્ટીઓ રિઝલ્ટ અથવા બોલ્ટથી જોડવામાં આવે છે તો ડિફરન્ટ મેટલ લ્યો કે સેમ મેટલ લ્યો ડિફરન્ટ મીન્સ, ઓકે, એને શું કરીને જોઈન્ટ કરી નાખ્યું છે એનાથી તો કે બોલ્ટથી, ઓકે. હવે આ તળના ભાગમાં હવાનો ઓક્સિજનનો કોન્ટેક્ટ ઓછો છે એટલા માટે એનોડ છે, બાકીનો પોર્શન છે ચોથો છે. હવે આ રિવર્સ છે બોલમાં તળવાળો જે ભાગ છે ત્યાં કોરોઝન જોવા મળે છે, એનું જે છે ક્રીવાઇસ કોરોઝન. મેટલ મેટલનું ઓક્સિડેશન છે એમ પ્લસ ટુ પ્લસ ટુ ઇલેક્ટ્રોન એટલે છે ઓક્સિડેશન. અહીંયાથી રિમૂવ છે ટુ ઇલેક્ટ્રોન્સ, ટુ ઇલેક્ટ્રોન્સનો કોન્ટેક્ટ થયો ભેજવાળી હવા સાથે, મતલબ કે ઓ ટુ પ્લસ એચ ટુ ઓ, તો એ બનાવશે ટુ ઓ એચ માઇનસ, ઓકે. હવે મેટલના હતા એમ પ્લસ ટુ, ઓકે, એટલે એસી પ્લસ ટુ લીધેલા હોય ઈ પ્લસ ટુ ઓ એચ માઇનસ. હવાના હવાની પ્રોસેસ છે ટુ ઇલેક્ટ્રોન સાથે છે એમાંથી ફોર્મ થાય ટુ ઓ એચ માઇનસ, ઓકે. અને ફોર્મથી મેટલનો એમ ઓએચ ટ્વાઇસ, જો એસી લીધેલી હશે તો એસી ઓએચ ટ્વાઇસ, એને શું કહે છે આપણે રેસ્ટ. મેટલની ઉપર આજુબાજુના એટમોસ્ફિયરની ઇલેક્ટ્રિસિટીની કેમિકલ્સની અલગ અલગ ઇફેક્ટ થતી હોય, આજુબાજુનું એટમોસ્ફિયર છે એ ડાયરેક્ટલી રિસ્પોન્સિબલ છે. કયા કયા ફેક્ટર્સ અફેક્ટ કરે છે અને એટમોસ્ફિયરનું મોઇસ્ચર કન્ટેન્ટ કેટલું છે, ટેમ્પરેચર કેટલું છે, સોલ્યુશનની પીએચ કેટલી છે, ઓકે, ટાઈપ્સ ઓફ ફિલ્મ કઈ છે, એનોડિક કેથોડિક એનો એરિયા કેટલો છે, એના પર ડિપેન્ડ કરતા હોય છે. હવે જે ડિટેલમાં જે ની સ્ટડી કરવાની છે એ છે ફેક્ટર્સ અફેક્ટિંગ ઓન રેટ ઓફ કોરોઝન, એ જ છે, ઓકે, કે નેચર ઓફ ફિલ્મ, પછી પીએચ ઓફ સોલ્યુશન. હમણાં જે આપણે પોઈન્ટ્સ જોયા ને, કેથોડ ને એનોડનો એરિયા કેટલો છે, ટેમ્પરેચર કેટલું છે, મોઇસ્ચર કેટલું છે, પ્યોરિટી કેટલી છે, ઓકે, એ ટાઈપનું, ઓકે. નેક્સ્ટમાં જ્યારે સ્ટાર્ટ કરશું ત્યારે આપણે ફેક્ટર્સ અફેક્ટિંગ ઓન રેટ ઓફ કોરોઝન ત્યાંથી સ્ટાર્ટ કરવાનું રહેશે, ઓકે. આજે આપણે ત્રણ જોયા છે, ક્રીવાઇસ કોરોઝન જોયું છે, પછી વોટરલાઇન કોરોઝન જોયેલું છે અને પિટિક ટાઈપનું કોરોઝન ત્યાં સુધી જોયેલું છે, ઓકે.